नमस्कार मित्रों, ज्ञान ज्योत करियर एकेडमी में आपनु हार्दिक स्वागत। हूँ अल्पेश जोशी। मित्रों, आगळना वीडियो में आपणे छंदना बे भागनी समझूती प्राप्त करी, त्यारबाद आपणे अलंकारनी अंदर अलंकारना 12 प्रकारोनो आपणे अभ्यास कर्यो। आजे आपणे मित्रों गुजराती व्याकरण में कॉम्पिटिटिव एग्जाम में એ પૂછાતો અગત્યનો પ્રશ્ન એટલે કે સમાસની સમજૂતી એ પ્રાપ્ત કરવાના છીએ। સમાસ ઉપર છલી રીતે જોતા આપણને એમ લાગે કે આ પ્રશ્ન ખૂબ જ સરળ છે, પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જે રીતે પૂછાય છે એ રીતે જોતા એ ઘણી વખત આ પ્રશ્નમાં આપણે એ માર્ક્સ ગુમાવીએ છીએ। તો આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ અગત્યનો એ બની રહેવાનો છે, કારણ કે આ વિડિયાની અંદર દરેકે દરેક સમાસની એ આપણે ખૂબ જ ઝીણવટ ભરી એ સમજૂતી પ્રાપ્ત કરવાના છીએ। ઝડપથી આપણે કોઈ પણ સમાસને કેવી રીતે એ ઓળખવો એ બાબતની ગહન સમજૂતી એ આપણે આ વિડિયાની અંદર એ પ્રાપ્ત કરશું। તો મિત્રો, સૌથી પહેલાં આપણને પ્રશ્ન થાય કે સમાસ કોને કહેવામાં આવે છે। તો મિત્રો, સમાસ છે એ બે શબ્દોનો બનેલો હોય છે, બે કે બેથી વધારે શબ્દો। સમાસ બનવા માટે બે શબ્દો હોવા જરૂરી છે, બે કે બેથી વધારે શબ્દો જોડાઈને એક નવો શબ્દ બને તેને વ્યાકરણની ભાષામાં એ સમાસ કહેવામાં આવે છે। સમાસમાં રહેલા બે શબ્દમાં એમાંના પહેલા શબ્દને પૂર્વપદ કહેવામાં આવે છે અને બીજા શબ્દને ઉત્તરપદ કહેવામાં આવે છે। પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે એના આધારે એ સમાસના એ જુદા જુદા એ પ્રકાર પડે છે। સમાસના જુદા જુદા પ્રકારોમાં સૌથી પહેલા આપણે પહેલો પ્રકાર જોવાના છીએ, એ સમાસનું નામ છે દ્વંદ્વ સમાસ। દ્વંદ્વ સમાસ એટલે શું? દ્વંદ્વ એટલે જોડકું। દ્વંદ્વ સમાસ મિત્રો સર્વપદ પ્રધાન સમાસ છે। સર્વપદ પ્રધાન એટલે શું? સર્વ એટલે બધા, પદ એટલે શબ્દ, પ્રધાન એટલે મુખ્ય। જે સમાસમાં બંને શબ્દો મુખ્ય હોય અગત્યના હોય એવા સમાસને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે। બે સરખા મહત્વ ધરાવતા શબ્દોના જોડકાને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે। દ્વંદ્વ સમાસની ઓળખ શું છે મિત્રો? તો દ્વંદ્વ સમાસની ઓળખ એ છે કે દ્વંદ્વ સમાસનો વિગ્રહ, આપણને પ્રશ્ન થાય કે આ વિગ્રહ કોને કહેવામાં આવે, તો પૂર્વપદ અને ઉત્તરપદ બંનેને છૂટા પાડવાની જે ક્રિયા થાય તેને વ્યાકરણની ભાષામાં વિગ્રહ કહેવામાં આવે છે। પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે? પૂર્વપદ અને ઉત્તરપદને છૂટા પાડવા માટેની જે ક્રિયા છે એ ક્રિયાને વ્યાકરણની ભાષામાં એ વિગ્રહ કહેવામાં આવે છે। તો દ્વંદ્વ સમાસ એ અને, કે અને અથવા, દ્વંદ્વ સમાસ માટે આ ત્રણ શબ્દો એ ખાસ યાદ રાખવાના। દ્વંદ્વ સમાસની અંદર વિગ્રહ કરતા પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે અને, કે અને અથવા જેવા સંયોજકો મિત્રો આવે છે અને બે શબ્દો એ સરખું મહત્વ ધરાવતા હોય છે। દ્વંદ્વ સમાસ સર્વપદ પ્રધાન સમાસ છે, ખાસ યાદ રાખવાનું। ઘણી વખત એવો પ્રશ્ન પણ મિત્રો પૂછી નાખે કે દ્વંદ્વ સમાસ કેવા પ્રકારનો સમાસ છે, તો દ્વંદ્વ સમાસ છે એ સર્વપદ પ્રધાન સમાસ છે। સર્વપદ કોને કહેવામાં આવે? તો કે જે સમાસની અંદર બધા પદો એ સરખું મહત્વ ધરાવતા હોય તો એવા સમાસને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે। ઉદાહરણના માધ્યમથી આ સમાસને આપણે સમજીએ તો એમાંનું પહેલું ઉદાહરણ છે બે ત્રણ। બે ત્રણ છે એ સમાસ છે, એનો વિગ્રહ કરતા જુઓ બે અને ત્રણ। જુઓ બે અને ત્રણ, બે છે એ પૂર્વપદ છે, ત્રણ છે એ ઉત્તરપદ છે, એનો વિગ્રહ કરતા બે અને ત્રણ। જુઓ આ એનો વિગ્રહ થયો। બીજું ઉદાહરણ આપણે જોઈએ તો દ્રશ્ય શ્રાવ્ય। દ્રશ્ય એટલે જોવું અને શ્રાવ્ય એટલે સાંભળવું। વિગ્રહ એનો કરીએ તો
દ્રશ્ય કે શ્રાવ્ય દ્વંદ્વ સમાસ હોય એનો વિગ્રહ કરતા વિગ્રહમાં અને આવતો હોય કે આવતો હોય અથવા તો અથવા આવતો હોય તો એવા સમાસને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. જો બે અને ત્રણ દ્રશ્ય કે શ્રાવ્ય જીવ અને જંતુ લેવા કે દેવા. જો લેવા કે દેવા, લેવા છે એ પૂર્વપદ છે, દેવા છે એ ઉત્તરપદ છે, બંનેની વચ્ચે કે સંયોજક આવેલો છે. બરાબર, બે અને ત્રણ દ્રશ્ય કે શ્રાવ્ય જીવ અને જંતુ લેવા કે દેવા. દ્વંદ્વ સમાસ ખૂબ જ સરળ સમાસ છે અને આ સમાસના વિગ્રહમાં અને કે અને અથવા જેવા સંયોજકો આવે છે. સર્વપદ પ્રધાન સમાસ છે, ખાસ યાદ રાખવાનું. ત્યાર પછી બીજો સમાસ આપણે જોઈએ તો એ સમાસનું નામ છે દ્વિગુ સમાસ. હવે દ્વિગુ સમાસની અંદર એ મિત્રો શું હોય તો કે દ્વિગુ સમાસની અંદર પૂર્વપદ એટલે પહેલો શબ્દ, ઉત્તરપદ એટલે બીજો શબ્દ. તો પૂર્વપદ સંખ્યાનું સૂચન કરતો હોય, પૂર્વપદ સંખ્યા હોય અને ઉત્તરપદ છે એ સમૂહનો નિર્દેશ કરે તો એવા સમાસને દ્વિગુ સમાસ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન આપજો મિત્રો, જે સમાસની અંદર પૂર્વપદ સંખ્યા હોય અને ઉત્તરપદ છે એ સમૂહનો નિર્દેશ કરતું હોય તો એવા સમાસને દ્વિગુ સમાસ કહેવામાં આવે છે. ઉદાહરણના માધ્યમથી આપણે સમજીએ તો પહેલું ઉદાહરણ છે અઠવાડિયું. જો અહીંયા અઠ એટલે આઠ, બરાબર, આઠ છે એ સંખ્યા છે, બરાબર, તો એ દ્વિગુ સમાસ બનશે. ત્યાર પછી બીજું ઉદાહરણ આપણે જોઈએ તો ચાતુર્માસ, તો ચાતુર એટલે ચાર, ચાર માસનો સમૂહ જેને ચાતુર્માસ કહેવામાં આવે છે. ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ તો એમાં પૂર્વપદ છે પંચ, પંચ એટલે પાંચ અને વટ એટલે વડલો, તો પાંચ વડલાનો સમૂહ પંચવટી જેવા જેને કહેવામાં આવે છે, બરાબર. ત્યાર પછી ચોથું ઉદાહરણ આપણે જોઈએ તો બારે માસ, બાર માસનો સમૂહ. તો પહેલો શબ્દ સંખ્યા આવતો હોય અને બીજો શબ્દ છે એ સમૂહનો નિર્દેશ કરતો હોય તો એવા સમાસને દ્વિગુ સમાસ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, જો આગળના સમાસની અંદર આપણે જોયું કે ભાઈ બે ત્રણ, તો બેમાં જુઓ પહેલો શબ્દ એ સંખ્યા હતો, બીજો શબ્દ એ સંખ્યા છે, તો આ સમાસ છે એ દ્વંદ્વ સમાસ બનશે. આપણે શું કહીએ છીએ દ્વિગુ સમાસની અંદર શું હોય, પહેલો શબ્દ છે એ સંખ્યા હોય અને બીજો શબ્દ છે એ સમૂહનો નિર્દેશ કરતો હોય તો એવા સમાસને દ્વિગુ સમાસ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, પહેલો શબ્દ સંખ્યા હોય અને બીજો શબ્દ છે એ સમૂહનો નિર્દેશ કરતો હોય તો એવા સમાસને દ્વિગુ સમાસ કહેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આપણે ત્રીજો સમાસ જોઈએ તો ત્રીજા સમાસનું નામ છે ઉપપદ સમાસ. આ સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિભક્તિનો સંબંધ હોય છે. પહેલો શબ્દ અને બીજો શબ્દ વિભક્તિના સંબંધથી એ જોડાયેલા હોય છે અને આ સમાસમાં વિગ્રહ કરતા છેલ્લે નાર પ્રત્યય આવતો હોય તો એવા સમાસને એ ઉપપદ સમાસ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન આપજો, આ સમાસ પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિભક્તિનો સંબંધ હોય છે, ક્રિયા ધાતુ આમાં આવેલી હોય છે અને વિગ્રહ કરતા છેલ્લે જો નાર પ્રત્યય આવતો હોય તો એવા સમાસને ઉપપદ સમાસ કહેવામાં આવે છે. ઉદાહરણના માધ્યમથી મિત્રો આ સમાસને આપણે એ સમજીએ તો એમાંનું પહેલું ઉદાહરણ છે માછી માર, બરાબર. વિગ્રહ કરતા મિત્રો આપણને આવડવું જરૂરી છે, સમાસને ઓળખવા માટે શબ્દની સમજ હોવી પણ જરૂરી છે.
ઘણી વખત આપણને શબ્દની સમજ ન હોય અને એને કારણે આપણે એ સમાસને ઓળખવામાં એ ભૂલ કરી બેસતા હોઈએ છીએ. એટલે શબ્દને ઓળખવા, શબ્દના અર્થથી પરિચિત થવું એ સમાસ માટે ખૂબ જ જરૂરી છે. બરાબર, પહેલો એ શબ્દ છે માછીમાર. હવે આ સમાસનો આપણે વિગ્રહ કરીએ તો માછીમાર કોને કહેવાય? શબ્દને જ પ્રશ્ન પૂછવાનો. માછીમાર કોને કહેવાય? તો કે માછીને મારનાર. માછી એટલે માછલી. માછીને માછ મારનાર. જો પૂર્વપદ આપણે વાત કરી હતી, પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિભક્તિનો સંબંધ હોય છે. પૂર્વપદ શું છે? તો કે માછી. બરાબર, ઉત્તરપદ શું છે? માર. બરાબર, તો માછીમાર કોને કહેવાય? તો કે માછીને મારનાર. જો બીજી વિભક્તિનો પ્રત્યય ને પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે આવેલો છે એટલે વિભક્તિનો સંબંધ છે. અને આપણે વાત કરી હતી કે વિગ્રહ કરતા છેલ્લે નાર પ્રત્યય આવતો હોય તો ઉપપદ સમાસ બને છે. જો આખો વિગ્રહ આપણે કરીએ તો માછીમાર માછીને મારનાર. જો વિગ્રહ કરતા છેલ્લે નાર પ્રત્યય આવ્યો એટલા માટે ઉપપદ સમાસ બનશે. ત્યાર પછી એ બીજું ઉદાહરણ આપણે જોઈએ તો એમાં પૂર્વપદ છે મનો. મનો એટલે મન અને હર એટલે હરનાર. આખા શબ્દનો, આખા સમાસનો આપણે વિગ્રહ કરીએ તો મનોહર કોને કહેવાય? શબ્દને જ પ્રશ્ન પૂછવાનો. મનોહર કોને કહેવાય? તો કે મનને હરનાર. જો મન અને હર વચ્ચે વિભક્તિનો સંબંધ છે, બીજી વિભક્તિ ને પ્રત્યય લાગેલો છે, આખો આખા સમાસનો વિગ્રહ કરતા મનને હરનાર. જુઓ છેલ્લે નાર પ્રત્યય આવ્યો અને એટલા માટે એ ઉપપદ સમાસ બનશે. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ તો રણછોડ. રણછોડ, રણ એટલે યુદ્ધનું મેદાન અને રણનો એક અર્થ થાય ઋણ. રણ શબ્દના બે અર્થ થાય, એક રણ એટલે યુદ્ધનું મેદાન અને બીજું રણ એટલે કરચ, ઋણ ના અર્થમાં થાય છે. બીજો શબ્દ છે છોડ. બીજો શબ્દ છે છોડ. હવે આખા સમાસનો આપણે વિગ્રહ કરીએ તો રણછોડ કોને કહેવાય? તો કે રણમાંથી છોડાવનાર. રણમાંથી છોડાવનારને રણછોડ કહેવાય. બરાબર, તો રણને છોડનાર એવો અર્થ પણ નીકળે. રણને છોડનાર અથવા રણમાંથી એ છોડાવનાર. બરાબર, તો એમાં પણ વિગ્રહ કરતા છેલ્લે નાર પ્રત્યય આવેલો છે. બરાબર, તો પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે વિભક્તિનો સંબંધ હોય અને વિગ્રહ કરતા છેલ્લે જો નાર પ્રત્યય આવતો હોય તો ઉપપદ સમાસ બને છે. ત્યાર પછીનું ઉદાહરણ આપણે જોઈએ તો ગૃહસ્થ. બરાબર, પહેલો શબ્દ છે ગૃહ અને બીજો શબ્દ છે સ્થ. બરાબર, તો ગૃહસ્થ, ગૃહમાં રહેનાર. બરાબર, એમાં પણ જુઓ વિગ્રહ કરતા છેલ્લે નાર પ્રત્યય આવેલો છે. તો ખાસ યાદ રાખવાનું કે ઉપપદ સમાસની અંદર પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે વિભક્તિનો સંબંધ હોય, પૂર્વપદ અને ઉત્તરપદ વિભક્તિના સંબંધથી જોડાયેલું હોય અને વિગ્રહ કરતા જો છેલ્લે નાર પ્રત્યય આવતો હોય તો એવો સમાસ છે એ ઉપપદ સમાસ બને છે. ત્યાર પછીનો સમાસ આપણે જોઈએ તો એ સમાસનું નામ છે મધ્યમ પદ લોપી સમાસ. બરાબર, તો જેવું એનું નામ છે એવું જ એનું કામ છે. નામ એનું શું છે? તો કે મધ્યમ. મધ્યમનો અર્થ શું થાય? તો કે વચ્ચે. મધ્યમ પદ લોપી. પદ એટલે શબ્દ અને લોપ એટલે અદ્રશ્ય, ગાયબ. તો જે સમાસની અંદર મધ્યમ પદ અદ્રશ્ય થયેલું હોય અને એ મધ્યમ પદ વિગ્રહ કરતી વખતે ઉમેરવાનું થાય તો એવા સમાસને મધ્યમ પદ લોપી સમાસ કહેવામાં આવે છે. વચ્ચેના પદનો લોપ થયેલો હોય સમાસની અંદર
વચ્ચેનું પદ અદૃશ્ય હોય છે, પણ વચ્ચેનું પદ ક્યારે ઉમેરવું પડે? તો કે જ્યારે વિગ્રહ કરીએ ત્યારે, અને વિગ્રહ કરતા વચ્ચેનું પદ ઉમેરવું પડે તો એવા સમાસને મધ્યમ પદલોપી સમાસ કહેવામાં આવે છે. ઉદાહરણના માધ્યમથી આપણે એનો અભ્યાસ કરીએ તો વૈરાગ્ય દશા પહેલો શબ્દ છે વૈરાગ્ય અને બીજો શબ્દ છે દશા. વૈરાગ્ય છે એ પૂર્વપદ છે અને દશા છે એ ઉત્તરપદ છે. હવે શબ્દને જ પ્રશ્ન પૂછવાનો એટલે એનો વિગ્રહ થઈ જશે. વૈરાગ્ય દશા કોને કહેવામાં આવે છે એવો પ્રશ્ન આપણે શબ્દને પૂછીએ, સમાસને પૂછીએ, એટલે એનો અર્થ નીકળશે, અને જે એનો અર્થ નીકળો એ એનો વિગ્રહ છે. વૈરાગ્ય દશા કોને કહેવાય? તો કે વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટેની દશા. વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટેની દશા. જુઓ, પહેલો શબ્દ વૈરાગ્ય એ જેમનો તેમ આવેલો છે, છેલ્લો શબ્દ દશા. વચ્ચે આપણે ઉમેર્યું શું? તો કે વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટેની દશા. બરાબર, આ વચ્ચેનું પદ થયું, અને વિગ્રહ કરતી વખતે વચ્ચેનું પદ ઉમેરવાનું થાય તો એવા સમાસને મધ્યમ પદલોપી સમાસ કહેવામાં આવે છે. બીજું ઉદાહરણ આપણે જોઈએ મિત્રો, તો એ સમાસ છે પાચન શક્તિ. બરાબર, પહેલો શબ્દ છે પાચન, બીજો શબ્દ છે શક્તિ. બરાબર, હવે આ જ સમાસને આપણે પ્રશ્ન પૂછીએ એટલે એનો વિગ્રહ થશે. મનોમન એને પ્રશ્ન પૂછવાનો કે ભાઈ પાચન શક્તિ કોને કહેવાય? એટલે જવાબ મળશે પાચન કરવા માટે ની શક્તિ, એટલે પાચન શક્તિ. પહેલો શબ્દ જેમનો તેમ આવ્યો, છેલ્લો શબ્દ પણ જેમનો તેમ આવ્યો. વચ્ચે ઉમેરવાનું શું થયું? કરવા માટે ની, આ વચ્ચેનું પદ થયું. પાચન કરવા માટે ની શક્તિ. બરાબર, તો આવી રીતે મધ્યમ પદ વચ્ચેનું પદ ઉમેરવાનું થતું હોય વિગ્રહ કરતી વખતે તો એવા સમાસને મધ્યમ પદલોપી સમાસ કહેવામાં આવે છે. ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ તો શબ્દ છે પુસ્તક પ્રેમ. પહેલો શબ્દ છે પુસ્તક અને બીજો શબ્દ છે પ્રેમ. હવે શબ્દને જ આપણે પ્રશ્ન પૂછીએ એટલે વિગ્રહ થશે. પુસ્તક પ્રેમ કોને કહેવાય? તો કે પુસ્તકને કરવામાં આવતો પ્રેમ એને પુસ્તક પ્રેમ કહેવાય. પુસ્તકને કરવામાં આવતો પ્રેમ. પહેલો શબ્દ પુસ્તક, જે પૂર્વપદ છે, છેલ્લો શબ્દ પ્રેમ. ને કરવામાં આવતો એ મધ્યમ પદ છે, વચ્ચેનું પદ છે. બરાબર, તો એ પ્રકારનો જે સમાસ છે એને મધ્યમ પદલોપી સમાસ કહેવામાં આવે છે. પુસ્તકને કરવામાં આવતો પ્રેમ. બરાબર, ચોથું ઉદાહરણ આપણે જોઈએ તો મરણ પોક. પહેલો શબ્દ છે મરણ, બીજો શબ્દ છે પોક. બરાબર, હવે મરણ પોકને જ આપણે પ્રશ્ન પૂછીએ એટલે એનો વિગ્રહ થઈ જશે કે ભાઈ મરણ પોક કોને કહેવામાં આવે? તો કે મરણ વખતે કરવામાં આવતી પોક, જેને મરણ પોક કહેવાય. તો પહેલો શબ્દ જેમનો તેમ આવ્યો, જુઓ મરણ, મરણ છે એ પૂર્વપદ છે, છેલ્લો શબ્દ જેમનો તેમ આવ્યો પોક. વચ્ચે આપણે ઉમેર્યું શું? તો કે મરણ વખતે કરવામાં આવતી પોક. બરાબર, તો મિત્રો જે સમાસની અંદર વચ્ચેનું પદ વિગ્રહ કરતી વખતે ઉમેરવાનું થતું હોય તો એવા સમાસને મધ્યમ પદલોપી સમાસ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછીનો આપણે સમાસ જોઈએ તો એ સમાસનું નામ છે તત્પુરુષ સમાસ. હવે મિત્રો, તત્પુરુષ સમાસની અંદર શું હોય? તો કે તત્પુરુષ સમાસની અંદર પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે વિભક્તિનો સંબંધ હોય છે. આ પહેલી બાબત.
પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે વિભક્તિનો સંબંધ હોય છે, મતલબ કે પહેલો શબ્દ અને બીજો શબ્દ વિભક્તિના સંબંધથી જોડાયેલા હોય છે. આ પહેલી બાબત. બીજી બાબત, તત્પુરુષ સમાસની અંદર શું હોય? તો કે પૂર્વપદ છે એ ગૌણ હોય અને ઉત્તરપદ છે એ મુખ્ય હોય. પૂર્વપદ ગૌણ અને ઉત્તરપદ મુખ્ય, મતલબ પહેલો શબ્દ ગૌણ હોય અને બીજો શબ્દ મુખ્ય હોય, તો એવા પ્રકારના સમાસને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. ઉદાહરણના માધ્યમથી એ આપણે અભ્યાસ કરીએ તો અહીંયા શબ્દ છે દરિયા કાંઠો. પહેલો શબ્દ કયો છે? તો કે દરિયો. બીજો શબ્દ કયો છે? તો કે કાંઠો. હવે આનો અર્થ કરીએ કે ભાઈ દરિયા કાંઠો કોને કહેવામાં આવે, બરાબર? તો એનો અર્થ જે આપણે કરીએ એ જ એનો વિગ્રહ. વિગ્રહ કરવો પણ ખૂબ સરળ છે, પ્રશ્ન જ પૂછવાનો, શબ્દ ને પ્રશ્ન પૂછવાનો, દરિયા કાંઠો કોને કહેવામાં આવે, એટલે સીધો એનો વિગ્રહ એ તમારી સામે આવશે, બરાબર? હવે અહીંયા જુઓ, દરિયા કાંઠો. હવે દરિયા કાંઠો કોને કહેવાય? તો કે દરિયા નો કાંઠો. કાંઠો એટલે કિનારો. કાંઠાનો અર્થ શું થાય? કિનારો. પહેલો શબ્દ દરિયો, બીજો શબ્દ કાંઠો. વચ્ચે વિભક્તિનો પ્રત્યય લાગ્યો, છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય છે. નો ની નું ના છઠ્ઠી વિભક્તિના પ્રત્યયો છે, જેને સંબંધ વિભક્તિ પણ કહેવામાં આવે છે, બરાબર? તો તમને વાત કરી હતી એ મુજબ એ તત્પુરુષ સમાસની અંદર એ પૂર્વપદ ગૌણ હોય અને ઉત્તરપદ છે એ મુખ્ય હોય છે. હવે આપણને પ્રશ્ન થાય કે આપણને કેમ ખબર પડે કે આમાં પહેલો શબ્દ ગૌણ છે અને બીજો શબ્દ મુખ્ય છે, એ બાબતની આપણને કેમ ખબર પડે? તો વિગ્રહ કરીએ ને મિત્રો, એટલે આપણને ખ્યાલ આવી જશે, બરાબર? એનો વિગ્રહ આપણે દરિયા કાંઠાનો કરીએ તો વિગ્રહ શું થશે? તો કે દરિયા નો કાંઠો, બરાબર? આ એનો વિગ્રહ થયો. આ પહેલો શબ્દ છે દરિયા, બીજો શબ્દ છે કાંઠો, બરાબર? અને વચ્ચે નો પ્રત્યય આવેલો છે, બરાબર? હવે આમાંથી આપણને કેવી રીતે ખબર પડશે કે પહેલો શબ્દ ગૌણ છે અને બીજો શબ્દ મુખ્ય છે, બરાબર? તો એકદમ સરળ છે, ધ્યાન આપજો, બરાબર? દરિયાનો કાંઠો. જુઓ, આ સમાસની અંદર, આ શબ્દની અંદર દરિયાની વાત નથી, દરિયાના કાંઠાની વાત છે. દરિયાનો કાંઠો, જો કાંઠો શબ્દ છે એ મુખ્ય છે, દરિયો શબ્દ છે એ ગૌણ છે. દરિયાનો કાંઠો, દરિયાનો કાંઠો, દરિયો શબ્દ ગૌણ, કાંઠો શબ્દ મુખ્ય, બરાબર? દરિયાની વાત નથી પણ દરિયાના કાંઠાની વાત છે. પહેલો શબ્દ ગૌણ હોય અને બીજો શબ્દ છે મુખ્ય હોય, તો એવા સમાસને એ તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. હવે બીજું ઉદાહરણ આપણે જોઈએ તો કવિવર, કવિવર, બરાબર? પહેલો શબ્દ છે કવિ અને બીજો શબ્દ છે વર, બરાબર? હવે એનો આપણે વિગ્રહ કરીએ તો કવિવર કોને કહેવામાં આવે, આપણને પ્રશ્ન થાય, બરાબર? તો પ્રશ્નનો જે જવાબ આવે એ જ એનો વિગ્રહ બને. કવિવર કોને કહેવાય? તો કે કવિમાં શ્રેષ્ઠ. વરનો અર્થ થાય શ્રેષ્ઠ. કવિઓમાં શ્રેષ્ઠ હોય અને કવિવર કહેવામાં આવે. કવિઓમાં જેટલા જેટલા કવિઓ છે ને, એ કવિઓમાં જે વર હોય, વરનો અર્થ થાય શ્રેષ્ઠ. કવિઓમાં જે શ્રેષ્ઠ હોય એને કવિવર કહેવામાં આવે છે, બરાબર? કવિમાં શ્રેષ્ઠ. જો અહીંયા કવિની વાત નથી, કવિ શબ્દ ગૌણ છે, વર શબ્દ વર એટલે શ્રેષ્ઠ, એ મુખ્ય છે. કવિઓમાં શ્રેષ્ઠ, કવિમાં શ્રેષ્ઠ, આ એનો વિગ્રહ થયો. તો વર શબ્દ છે એ મુખ્ય છે, કવિ શબ્દ ગૌણ છે. પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે વિભક્તિનો સંબંધ હોય અને વિગ્રહ કરતા આપણે જોઈએ તો વિગ્રહ કરતા આપણને એ બાબતનો ખ્યાલ આવે કે બીજો શબ્દ છે એ મુખ્ય હોય અને પહેલો શબ્દ ગૌણ હોય, બરાબર? ત્યાર પછીનું ઉદાહરણ આપણે જોઈએ તો હાડ પિંજર. પહેલો શબ્દ છે હાડ અને બીજો શબ્દ છે પિંજર, બરાબર?
હવે હાડ પિંજર કોને કહેવાય? તો કે હાડ એટલે હાડકા, હાડનું પિંજર. છઠ્ઠી વિભક્તિનો એ સંબંધ વિભક્તિનો નું પ્રત્યય લાગેલો છે, હાડનું પિંજર, જેને હાડ પિંજર કહેવામાં આવે છે. હાડનું પિંજર. જો પહેલો શબ્દ હાડ, બીજો શબ્દ પિંજર, અને છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય નું એ વચ્ચે આવેલો છે, પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે, બરાબર. ત્યાર પછી આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ, ચોથું ઉદાહરણ. તો ચોથું ઉદાહરણ છે સૂર્યપ્રકાશ. પહેલો શબ્દ છે સૂર્ય, બીજો શબ્દ છે પ્રકાશ, બરાબર. હવે આપણે એ જોવાનું કે આપણને કેમ ઝડપથી ખબર પડે કે આ કયો સમાસ છે, બરાબર. તો સમાસમાં જે શબ્દ આપેલો હોય એ શબ્દને પહેલાં ઓળખવાનો, એ શબ્દને જ પ્રશ્ન પૂછવાનો, બરાબર. એટલે સીધો એનો વિગ્રહ બહાર આવશે, બરાબર. અને વિગ્રહ બહાર આવતા એ આપણને ખ્યાલ આવશે કે આ સમાસ છે એ આ પ્રકારનો સમાસ છે, બરાબર. સૂર્યપ્રકાશ કોને કહેવામાં આવે? તો કે સૂર્યનો પ્રકાશ. પહેલો શબ્દ સૂર્ય, બીજો શબ્દ પ્રકાશ, બરાબર. પહેલો શબ્દ ગૌણ હોય, બીજો શબ્દ મુખ્ય હોય, તો એવા સમાસને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. જુઓ અહીંયા સૂર્યપ્રકાશમાં સૂર્ય શબ્દ ગૌણ છે, પ્રકાશ શબ્દ મુખ્ય છે. સૂર્યપ્રકાશ કોને કહેવાય? તો કે સૂર્યનો પ્રકાશ. છઠ્ઠી વિભક્તિનો ન પ્રત્યય છે એ પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે આવેલો છે, બરાબર. સૂર્ય શબ્દ ગૌણ છે, પ્રકાશ શબ્દ મુખ્ય છે. શા માટે? તો કે વાત સૂર્યની નથી, સૂર્યના પ્રકાશની વાત છે. એટલે પ્રકાશ શબ્દ છે એ મુખ્ય છે, સૂર્ય શબ્દ છે એ ગૌણ છે, બરાબર. અને એટલા માટે એ તત્પુરુષ સમાસ બનશે. ત્યાર પછી જો અહીંયા તત્પુરુષ સમાસમાં આપણને પ્રશ્ન થાય કે વિભક્તિના એ કેટલા પ્રકારોનો સમાવેશ એ તત્પુરુષ સમાસમાં થાય, તો બીજી વિભક્તિથી શરૂ કરી અને સપ્તમી એટલે કે સાતમી વિભક્તિ સુધીના પ્રત્યયો પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે આવે. જો બીજી વિભક્તિને એ કર્મ વિભક્તિ કહેવામાં આવે છે, ત્રીજી વિભક્તિને કરણ વિભક્તિ કહેવામાં આવે, ચોથી વિભક્તિ છે ચતુર્થી વિભક્તિ, એને સંપ્રદાન વિભક્તિ કહેવામાં આવે છે, પાંચમી વિભક્તિ છે તો એને અપાદાન વિભક્તિ કહેવામાં આવે છે, છઠ્ઠી વિભક્તિ છે એને સંબંધ વિભક્તિ કહેવામાં આવે છે, અને સપ્તમી જે વિભક્તિ છે એને અધિકરણ એ વિભક્તિ કહેવામાં આવે છે, બરાબર. એટલે ખાસ યાદ રાખવાનું, આવો પ્રશ્ન પણ પૂછી શકે કે તત્પુરુષ સમાસની અંદર એ કેટલી વિભક્તિઓનો સમાવેશ થાય છે પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે? તો તત્પુરુષ સમાસમાં બીજી વિભક્તિથી શરૂ કરીને ટોટલ 8 વિભક્તિ છે, બરાબર. પ્રથમા વિભક્તિ એટલે કે કર્તા વિભક્તિથી શરૂ કરીને સંબોધન વિભક્તિ સુધી વિભક્તિના 8 પ્રકારો છે, બરાબર. એમાંથી બીજી વિભક્તિથી શરૂ કરી અને સાતમી વિભક્તિ સુધીના પ્રત્યયોનો સમાવેશ એ તત્પુરુષ સમાસમાં થાય છે. જુઓ ઉદાહરણના માધ્યમથી આપણે જોઈએ તો બીજી વિભક્તિ, જો અહીંયા ઉદાહરણો એના આપેલા છે, બરાબર. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ તો તક સાધુ, બરાબર. તક સાધુ પહેલો શબ્દ છે તક અને બીજો શબ્દ છે સાધુ. હવે તક સાધુ કોને કહેવાય? તો કે તકને એ સાધનાર, તકને જે સાધતા હોય એ તક સાધુ કહેવાય. તકનો લાભ લેતા હોય એને તક સાધુ કહેવાય, બરાબર. બીજી વિભક્તિનો પ્રત્યય જો અહીંયા લાગેલો છે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો ધ્યાનભંગ, ધ્યાનભંગ પહેલો શબ્દ છે ધ્યાન અને બીજો શબ્દ છે ભંગ. ધ્યાનભંગ કોને કહેવાય? તો કે ધ્યાનથી ભંગ, ધ્યાનથી જે ભંગ થયેલો હોય, બરાબર. ત્રીજી વિભક્તિનો પ્રત્યય થી, થકી, વડે, દ્વારા, આ બધા ત્રીજી વિભક્તિના પ્રત્યયો છે, બરાબર, જે પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે આવે છે. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ તો દેશદાજ, બરાબર. તો દેશ માટે દાજ, દેશ માટે દાજ, એને દેશદાજ કહેવામાં આવે છે, બરાબર. જેમાં ચતુર્થી વિભક્તિ એટલે કે સંપ્રદાન વિભક્તિ એ વપરાયેલી છે. ત્યાર પછી ઋણમુક્ત શબ્દ, પહેલો શબ્દ છે ઋણ અને બીજો શબ્દ છે મુક્ત.
तो ऋण माथी मुक्त, पहलो शब्द ऋण अने बीजो शब्द मुक्त, बराबर। ऋण मुक्त नो अर्थ करवा जाए तो ऋण मुक्त कोने कहेवाय, तो के ऋण माथी मुक्त एने ऋण मुक्त कहेवाय, बराबर। पछी राजराणी शब्द छे, बराबर, तो राजराणी कोने कहेवाय, आवो प्रश्न पूछवानो एटले सीधो विग्रह आवशे, तो के राजनी राणी, जो राजनी राणी, राज एटले राजा, राजानी राणी, बराबर, तो राजराणी कहेवाय। पछी स्वर्गवास, बराबर, तो पहलो शब्द छे स्वर्ग, बीजो शब्द छे वास, बराबर। तो स्वर्गवास कोने कहेवामां आवे, तो के स्वर्गमां वास, बराबर, स्वर्गमां वास होय एने स्वर्गवास कहेवामां आवे छे, जेनो वास ए स्वर्गमां थयो होय ए स्वर्गवास कहेवाय। ત્યાર પછીનો મિત્રો આપણે સમાસ જોઈએ, તો એ સમાસનું નામ છે કર્મધારય સમાસ, બરાબર। પહેલો આપણને પ્રશ્ન થાય કે કર્મધારય સમાસ કોને કહેવામાં આવે છે, બરાબર, અને આ સમાસને આપણે ઝડપથી કેવી રીતે ઓળખી શકીએ, બરાબર। તો કર્મધારય સમાસની ખૂબ જ ગહન સમજૂતી આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ, ધ્યાન આપજો, બરાબર। કર્મધારય સમાસ આપણને સીધે સીધી કેવી રીતે ખબર પડે કે આ કર્મધારય સમાસ છે, તો આ સમાસમાં નામ કે સંજ્ઞાની પહેલા કે પછી વિશેષણ આવતું હોય। હવે આ સમાસની અંદર પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે, પૂર્વપદ એટલે પહેલો શબ્દ, ઉત્તરપદ એટલે બીજો શબ્દ, તો પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય, પહેલો શબ્દ વિશેષણ હોય અને બીજો શબ્દ વિશેષ્ય હોય। વિશેષ્ય કોને કહેવાય, તો કે જેની વિશેષતા એ દર્શાવવામાં આવેલી હોય એને વિશેષ્ય કહેવામાં આવે। તો પહેલા શબ્દ અને બીજા શબ્દની વચ્ચે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય તો એવા સમાસને કર્મધારય સમાસ કહેવામાં આવે છે। ઉદાહરણના માધ્યમથી આપણે સમજીએ તો પહેલું ઉદાહરણ છે વૈષ્ણવજન, બરાબર, વૈષ્ણવજન। તો આપણે વાત કરીએ મુજબ વિગ્રહ કેવી રીતે કરાય, તો કે શબ્દને જ પ્રશ્ન પૂછવાનો, કોને પ્રશ્ન પૂછવાનો, શબ્દને, સમાસ માટેનો જે શબ્દ આપેલો હોય એને જ પ્રશ્ન પૂછવાનો, એટલે સીધે સીધો વિગ્રહ નીકળશે, બરાબર। હવે વૈષ્ણવજન, વૈષ્ણવજન, વૈષ્ણવજન કોને કહેવાય, બરાબર, તો કે અહીંયા જો વિશેષણ અને વિશેષ્યનો સંબંધ છે, બરાબર, કેવો જન, તો કે વૈષ્ણવજન, બરાબર, કેવો જન, તો કે વૈષ્ણવજન, બરાબર। તો અહીંયા વૈષ્ણવજન એ વિશેષણ છે, પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ છે, બરાબર। ઉત્તરપદ એટલે જન, બરાબર, ઉત્તરપદ છે એ વિશેષ્ય છે, જુઓ, કેવો જન, તો કે વૈષ્ણવજન, પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય તો એવા સમાસને કર્મધારય સમાસ કહેવામાં આવે છે, બરાબર। બીજું ઉદાહરણ આપણે જોઈએ તો મહાભારત, બરાબર, કેવું ભારત, તો કે મહાભારત, બરાબર, મહા છે એ વિશેષણ છે, મહા છે એ શું છે, વિશેષણ, કોનું વિશેષણ છે, તો કે ભારતનું, મહાભારત, કેવું ભારત, મહાભારત, તો ભારતના વિશેષણ તરીકે, ભારત છે એ વિશેષ્ય છે, ભારતના વિશેષણ તરીકે મહાશબ્દ આવ્યો છે, બરાબર। તો પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય તો એવા સમાસને એ કર્મધારય સમાસ કહેવામાં આવે છે, બરાબર। ત્રીજું ઉદાહરણ જોઈએ તો મિત્રભાવ, તો શબ્દને જ આપણે પ્રશ્ન પૂછીએ કે મિત્રભાવ કોને કહેવામાં આવે, બરાબર, કેવો ભાવ, તો કે મિત્રભાવ, બરાબર। તો અહીંયા મિત્ર છે એ વિશેષણ બનેલું છે, કોનું વિશેષણ છે, તો કે ભાવનું, મિત્રભાવ, કેવો ભાવ, મિત્રભાવ, તો વિશેષણ અને વિશેષ્યનો શબ્દ સંબંધ છે એમની વચ્ચે। ત્યાર પછીનું ઉદાહરણ આપણે જોઈએ ચોથું, તો શ્યામ વર્ણ, કેવો વર્ણ, વર્ણ એટલે રંગ, કેવો વર્ણ, તો કે શ્યામ,
બરાબર. તો પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય તો એવા સમાસને કર્મધારય સમાસ કહેવામાં આવે છે. ત્યાર પછીનો સમાસ આપણે જોઈએ મિત્રો, તો એ સમાસનું નામ છે બહુવ્રીહી સમાસ. સાતમો સમાસ બહુવ્રીહી સમાસ છે ને, એ અન્ય પદ પ્રધાન છે. કેવો સમાસ છે? અન્ય પદ પ્રધાન સમાસ. હવે અન્ય પદ પ્રધાન સમાસ કોને કહેવામાં આવે? તો કે જે સમાસની અંદર પૂર્વપદ કે ઉત્તરપદ નહીં, પૂર્વપદ કે ઉત્તરપદ નહીં, પણ એક ત્રીજું જ પદ એ મહત્વ ધરાવતું હોય, અથવા તો આખો સમાસ એક ત્રીજા જ પદના વિશેષણ તરીકે આવતો હોય, તો એવા સમાસને બહુવ્રીહી સમાસ કહેવામાં આવે છે. બરાબર. આ સમાસને ઓળખવો પણ ખૂબ જ સરળ છે. આખો સમાસ એક ત્રીજા જ પદના વિશેષણ તરીકે આવતો હોય, અને વિગ્રહ કરતા જે સમાસમાં, વિગ્રહ કરતા જે સમાસમાં જેને, જેમને, જેના, જે, જેમના, જેમનામાં છે, જેમાં, જેવા શબ્દો જ્યારે વિગ્રહની અંદર આવતા હોય, તો એવા સમાસને બહુવ્રીહી સમાસ કહેવામાં આવે છે. આખો સમાસ એક ત્રીજા જ પદના એ વિશેષણ તરીકે આવતો હોય, તો એવા સમાસને બહુવ્રીહી સમાસ કહેવામાં આવે છે. અને વિગ્રહ કરતા જે છે, જેનું છે, જેના માટે છે, જેમનું છે, તે, આવા બધા શબ્દો જ્યારે વિગ્રહની અંદર આવતા હોય, તો એવા સમાસને એ બહુવ્રીહી સમાસ કહેવામાં આવે છે. ઉદાહરણના માધ્યમથી આપણે એને સમજીએ. બરાબર. તો પહેલો શબ્દ છે ઉદગ્રીવ. બરાબર. ઉદ એટલે ઊંચું, ગ્રીવ એટલે ડોક. બરાબર. હવે આનો વિગ્રહ કરીએ. બરાબર. તો ઉદગ્રીવ, તો જેની ગ્રીવ, ગ્રીવ એટલે ડોક, ઊંચી છે તે, જેની ડોક ઊંચી છે તે, ઉદગ્રીવ. જુઓ, જે છે તે, જેનું છે તે, જેના માટે છે તે, આવું જ્યારે વિગ્રહમાં આવતું હોય, તો એવા સમાસને બહુવ્રીહી સમાસ કહેવામાં આવે છે. બરાબર. ત્યાર પછી બીજું ઉદાહરણ આપણે જોઈએ, તો પાણી પંથો. બરાબર. તો જે પાણીમાં પંથ કાપે છે તે, પાણી પંથો. પાણી પંથો કોને કહેવામાં આવે? તો કે જે પાણીમાં પંથ કાપે છે તે. બરાબર. જેને પાણી પંથો કહેવામાં આવે છે, તો જે છે તે, જેનું છે તે, જેના માટે છે તે, એવું જ્યારે એ વિગ્રહમાં આવતું હોય, તો એવા સમાસને બહુવ્રીહી સમાસ કહેવામાં આવે છે. ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ, તો શ્યામ શરીર. બરાબર. તો જેનું શરીર શ્યામ છે તે, જેને શ્યામ શરીર કહેવામાં આવે છે, જેમને શ્યામ શરીર છે તે. બરાબર. શ્યામ શરીર. બરાબર. પછી ચોથું ઉદાહરણ આપણે જોઈએ, તો નિર્જન. બરાબર. તો નિર્જન કોને કહેવામાં આવે? તો કે જ્યાં કોઈ જન નથી તે, નિર્જન. જ્યાં કોઈ જન નથી તે, નિર્જન. બરાબર. તો જે છે તે, જેનું છે તે, જેના માટે છે તે, એવું જ્યારે વિગ્રહની અંદર આવતું હોય, ત્યારે બહુવ્રીહી સમાસ બને છે. બરાબર. ખાસ છે એ ધ્યાન રાખવાનું. દાખલા તરીકે અહીંયા વિધવા શબ્દ એ હોય, વિધવા શબ્દ હોય કે ભાઈ આ કયો સમાસ છે. બરાબર. તો વિધવાનો આપણે અર્થ કરીએ, તો વિધવા કોને કહેવામાં આવે? બરાબર. તો કે જેનો પતિ મૃત્યુ પામ્યો છે તેવી સ્ત્રી એટલે વિધવા. બરાબર. એ જ રીતે આપણે અહીંયા જોઈએ તો મૃગનયની શબ્દ હોય. બરાબર. તો આ કયો સમાસ બનશે એનો અર્થ આપણે કરીએ. બરાબર. તો મૃગ, પહેલો શબ્દ મૃગ, બીજો શબ્દ નયન. તો મૃગ જેવા જેના નયન છે તે, જે છે તે, જેનું છે તે, જેના માટે છે તે, એવું જ્યારે વિગ્રહમાં આવતું હોય, ત્યારે બહુવ્રીહી સમાસ બને છે. તો મિત્રો, આપણે સમાસની ખૂબ જ વિગતવાર સમજૂતી પ્રાપ્ત કરી, તેમાં આપણે
पहलो समास जोयो द्वंद्व समास। द्वंद्व समास अने के अने अथवा जेवा संयोजको पूर्वपद अने उत्तरपदनी वच्चे आवे छे। खास याद राखवानुं बे शब्दो छे ई सरखुं महत्व धरावता होय छे। सर्वपद प्रधान समास छे, द्वंद्व समास सर्वपद प्रधान समास छे। त्यार पछी बीजो समास आपणे जोयो द्विगु समास। द्विगु समासમાં શું હોય તો કે પહેલો શબ્દ છે એ સંખ્યા હોય અને બીજો શબ્દ છે એ સમૂહનો નિર્દેશ કરતો હોય તો એવા સમાસને દ્વિગુ સમાસ કહેવામાં આવે છે। ત્યાર પછી ત્રીજો સમાસ આપણે જોયો ઉપપદ સમાસ। ઉપપદ સમાસની અંદર મિત્રો શું હોય તો કે આ સમાસની અંદર વિગ્રહ કરતા છેલ્લે નાર પ્રત્યય આવતો હોય તો એવા સમાસને ઉપપદ સમાસ કહેવામાં આવે છે। બરાબર, આપણે ઉદાહરણમાં જોયું કે માછી માર, માછીને મારનાર। જુઓ છેલ્લે નાર આવ્યું, તો જ્યારે જ્યારે નાર આવતું હોય, નારો આવતું હોય, તો નાર આવતું હોય ત્યારે એ ઉપપદ સમાસ બને છે। બરાબર, ત્યાર પછી ચોથો સમાસ આપણે જોયો મધ્યમ પદલોપી સમાસ। મધ્યમ પદલોપી સમાસમાં શું હોય, મધ્યમ એટલે વચ્ચે, વચ્ચેના પદનો લોપ થયો હોય અને વિગ્રહ કરતાં વચ્ચેનું પદ ઉમેરવાનું થાય તો એવા સમાસને મધ્યમ પદલોપી સમાસ કહેવામાં આવે છે। બરાબર, જેમાં આપણે ઉદાહરણમાં જોયું પાચન શક્તિ, તો પાચન કરવા માટેની શક્તિ। બરાબર, જુઓ મધ્યમ વચ્ચેનું પદ ઉમેરવાનું થયું, પાચન કરવા માટેની શક્તિ। બરાબર, પહેલો શબ્દ પાચન, બીજો શબ્દ શક્તિ। બરાબર, વચ્ચેનું પદ ક્યું થયું, ની કરવા માટે, પાચન કરવા માટેની શક્તિ। બરાબર, ત્યાર પછી પાંચમો સમાસ આપણે જોયો તત્પુરુષ સમાસ। તત્પુરુષ સમાસમાં શું હોય તો કે પહેલા શબ્દ અને બીજા શબ્દની વચ્ચે વિભક્તિનો સંબંધ હોય છે। પહેલો શબ્દ ગૌણ હોય અને બીજો શબ્દ એ મુખ્ય હોય છે। બરાબર, ઉદાહરણમાં આપણે જોયું દરિયા કાંઠો, તો દરિયાનો કાંઠો છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય એ પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે આવેલો છે। બરાબર, ત્યાર પછી આપણે એ જોયું કે તત્પુરુષ સમાસમાં બીજી વિભક્તિથી શરૂ કરી અને સાતમી વિભક્તિ સુધીના પ્રત્યયો પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે આવે છે। બરાબર, ત્યાર પછી આપણે છઠ્ઠો સમાસ જોયો કર્મધારય સમાસ। આ સમાસની અંદર મિત્રો શું હોય તો કે પહેલા શબ્દ અને બીજા શબ્દની વચ્ચે વિશેષણ અને વિશેષ્યનો એ સંબંધ હોય છે। પહેલો શબ્દ વિશેષણ હોય અને બીજો શબ્દ છે એ વિશેષ્ય હોય। જુઓ અહીંયા વૈષ્ણવજન, વિગ્રહ કેવી રીતે કરવાનો, તો કે શબ્દને જ પ્રશ્ન પૂછવાનો। વૈષ્ણવજન કેવો જન, તો કે વૈષ્ણવજન, વૈષ્ણવ છે એ વિશેષણ છે અને જન છે એ વિશેષ્ય છે। બરાબર, ત્યાર પછી સાતમો સમાસ આપણે છેલ્લો જોયો બહુવ્રીહી સમાસ। બહુવ્રીહી સમાસ અન્ય પદ પ્રધાન સમાસ છે અને આ સમાસની ઓળખ શું, તો કે વિગ્રહ કરતા જે છે તે, જેનું છે તે, જેના માટે છે, એવું જ્યારે વિગ્રહમાં આવતું હોય ત્યારે બહુવ્રીહી સમાસ બને છે। અને આખો સમાસ એક ત્રીજા જ પદના વિશેષણ તરીકે આવતો હોય। દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ ગજાનંદ શબ્દ હોય, બરાબર, તો પહેલો શબ્દ છે ગજ, બીજો શબ્દ છે આનંદ। ગજાનંદ કોને કહેવામાં આવે, તો કે ગજ જેવું, જેનું આનંદ છે તે। જુઓ જે છે તે આવ્યું ને, ગજ જેવું આનંદ કોનું છે, તો કે ગણપતિનું। જુઓ ગણપતિના વિશેષણ તરીકે આખો સમાસ આવ્યો। આપણે બોલીએ છીએ ને ગજાનંદ ગણપતિ, ગજાનંદ ગણપતિ। બરાબર, તો જે છે તે, જેનું છે તે, જેના માટે છે તે, આવું જ્યારે વિગ્રહમાં આવતું હોય ત્યારે બહુવ્રીહી સમાસ બને છે। બરાબર મિત્રો, આપણે સાત પ્રકારના સમાસનો ખૂબ જ ઝીણવટ ભર્યો એ આપણે અભ્યાસ કર્યો અને આશા રાખું છું કે દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં આ તમને ખૂબ જ ઉપયોગી એ બની રહેશે। આગળ આપણે છંદના બે ભાગના એ વિડિયા પણ એ મૂકેલા છે, અલંકારના પણ આપણે વિડિયાઓ મૂકેલા છે। અવારનવાર આ ચેનલની અંદર એ આપણે વ્યાકરણના જે દરેકે દરેક કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એ વ્યાકરણને લગતા જે જે ટોપિક એ પૂછાય છે એ દરેકે દરેક ટોપિકની ગહન સમજૂતી
એ આપણે ઊંડાણ સાથે એ મૂકીએ છીએ. તો દરેકે દરેક વિડિયાનો અભ્યાસ કરજો. તમને જરૂર લાગે કોઈ જગ્યાએ પ્રશ્ન ઉદ્ભવિત થાય તો કોમેન્ટ બોક્સમાં એ જણાવજો, અને બને ત્યાં સુધી જેમ બને તેમ તમારા દરેકે દરેક મિત્રો સુધી, જે મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની એ તૈયારી કરી રહ્યા છે એ મિત્રો સુધી, એ પ્રત્યેક વિદ્યાર્થીઓ સુધી એ પહોંચે એવા પ્રયાસો એ કરવાના છે. ધન્યવાદ. અસ્તુ.